માળિયાહાટીના ખાતે આવેલ એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદો લોકોમાં ઉઠવા પામી હતી, જેના ભાગરૂપે બેંકના મેનેજર પંચાલ દ્વારા ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા હેતુથી વેપારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. માળિયાહાટીના ખાતે આવેલ એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદો લોકોમાં ઉઠવા પામી હતી, જેના ભાગરૂપે બેંકના મેનેજર પંચાલ દ્વારા ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા હેતુથી વેપારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી. માળિયાહાટીના તાલુકાના મોટાભાગના વેપારીઓ તેમજ ખેડૂત વર્ગ એસબીઆઈ બેંક સાથે જોડાઈ તમામ વહીવટી પ્રક્રિયા પૂરી કરી રહ્યા છે તેવા સંજોગોમાં એસબીઆઈ બેંકના સિનિયર મેનેજર પંચાલ દ્વારા બેંકના ખાતેદારો, વેપારી તેમજ ખેડૂતોની બેઠક બોલાવી બેંકમાં કુશળ વહીવટ થાય તે અંગે ચર્ચા કરી બેન્કિંગ સેવાઓમાં ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તેથી બેંકના સ્ટાફને કામગીરી કરવા સૂચનો કરવામાં આવે તેમજ વધુમાં વધુ લોકો બેન્કિંગ સેવા સાથે જોડાઈ ઓનલાઈન કેશલેસ પદ્ધતિથી વહીવટ કરે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. બેંકના સ્ટાફ દ્વારા કોઈ મુશ્કેલી પડતી હોય તો ગ્રાહકોએ વિના સંકોચે ફરિયાદ કરશે તો તેનો અમલ તુરંત કરવામાં આવશે તેની ખાતરી તેઓએ આપી હતી. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના, માળિયાહાટીના એસબીઆઈના મેનેજર શ્રી પંચાલ સાહેબ ખૂબ લોકાભિમુખ અને સારી રીતે સુરત વ્યવસ્થિત ચલાવે છે, જેનાથી કસ્ટમરોનો પણ ઘણો સંતોષ છે. અને ઘણા ટાઈમની અમારી બંનેની એક ઈચ્છા હતી કે વેપારીઓ અત્યારે ઉપસ્થિત રહી અને એકબીજા ચર્ચા કરે, એટીએમ બાબતમાં છે, અન્ય બાબતોમાં છે, સ્ટેટમેન્ટ બાબતમાં છે, લોન બાબતમાં છે, ચર્ચાઓ કરી અને ચર્ચાઓ કરતા સંતોષકારક પ્રત્યુત્તર સાહેબે આપ્યો અને એનાથી બધાને સંતોષ થયો. અને આજે બધાને સાથે બેસાડી ચા પાણી નાસ્તો કરાવી અને જે લોકાભિમુખનું દર્શન કરાયું છે એ માટે એસબીઆઈનો અને એસબીઆઈના મેનેજરનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવી ના હું આની સર્વિસ સેવા રહે એવી અપેક્ષા રાખું છું. પંકજ કાળિયાનો રિપોર્ટ, માળિયાહાટીના.